चलो विद्यार्थी मित्रों, हवे लेक्चर चौथा नी अंदर आपणे वात करीए के भाई जंगलो आपणे जीवा दोरे। एनी अंदर आपणे जोयुं के भाई जंगल जे छे एनी अंदर विविध प्रकारना वृक्षो वनस्पति छोड़वाओ, सूक प्रकारना मध्यम कदना झाड़वाओ, बहु मोटा विशाल वृक्षो आ बधा एक हळ में गोठवायेला होय छे, बराबर। घास, सूक, छोड़, वेलाओ, लताओ, मोटा वृक्षो आ बधा जे छे एना प्रकारो जे छे ए जमीन थी स्टेप बाय गोठवायेला होय, बराबर। एनी विविधता विशे वात करी। हवे मित्रों आपणे जोईए तो विविध प्रकारना जीवजंतुओ अने प्राणीओ ए पण जंगलनी अंदर होय छे। तो विविध प्रकारना प्राणीओ तथा जीवजंतुओ, हवे मित्रों वात करीए तो जंगल में जेवी रीतना विविध वनस्पति अंदर विविधता जोवा मळे छे, एज रीतना अलग अलग प्रकारना जीवजंतुओ अने प्राणीओमां विविधता जोवा मळे छे, बराबर। आपणे जोयुं त्यारे ख्याल आव्यो के वनस्पतिना बीज जे छे ए जमीनमां खरे छे, बराबर, अंकुर फूटे छे, धीरे धीरे छोड़नुं निर्माण थाय, मोटुं वृक्ष बने, अने आ रीतना बीचोबीच जंगलो जे छे एनुं निर्माण थतुं होय छे, बराबर। હવે એ પ્રક્રિયા જેમ છે એમ જેવી રીતના જે જે પ્રકારના ઘાસ હોય તો અમુક ઘાસમાં રહેનારા પ્રાણીઓ હોય, મોટા વૃક્ષો હોય તો એ મોટા વૃક્ષની ડાળીઓ ઉપર રહેનારા પ્રાણીઓ હોય, બરાબર, અમુક એને જે અનુકૂળ આવે એવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એ જંગલમાં રહી અને એની સાથે અનુકૂલન કરી રહે છે। એટલા માટે મિત્રો જંગલ જે છે એ પ્રાણીઓનું ઘર છે એમ પણ આપણે કહી શકીએ, બરાબર। તો ઘણા કીટકો, કરોળિયા, ખિસકોલી, કીડીઓ અને વનસ્પતિની છાલ પર છોટેલા ઘણા નાના પ્રાણીઓ, બરાબર, આ બધા પણ વૃક્ષોની કારણે એમાં ટકી શકતા હોય છે। ઘણી વખત આપણે વૃક્ષની છાલ ઉખેડીએ તો અંદરથી જીવાત નીકળતી હોય છે, બરાબર, તો આવી અસંખ્ય ઝીણી ઝીણી જીવાતો જે છે એ પણ એની અંદર જોવા મળે છે। બીજું એક આ બધા પ્રાણીઓ ના ચિત્રો બનાવીએ, બરાબર, અને આપણે એના વિશે આખું પ્રોજેક્ટ તૈયાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે કે અવગણી ધરતીના જે જંગલમાં રહેનારા પ્રાણીઓ જે છે એના વિશે આપણે આખે આખો પ્રોજેક્ટ જે છે એ તૈયાર કરી શકીએ, બરાબર, જેથી કરીને આપણી જંગલની મુલાકાત છે, બરાબર, એમાં જેમ જંગલમાં વિવિધતા હતી વૃક્ષોમાં એમ પ્રાણીઓમાં પણ એ કઈ રીતના અનુકૂલન સાધી શકે છે, કઈ રીતના એનું રહેઠાણ પૂરું પાડે છે, બરાબર, એ પરિસ્થિતિને પણ આપણે સારી રીતના માહિતગાર કરી અને જાણી શકીએ અને બીજાને પણ જણાવી શકીએ, બરાબર। એટલે વિવિધ પ્રકારની પ્રકૃતિ સાથે વિવિધ જીવ સૃષ્ટિ જે છે એ એની અંદર સંકળાયેલી છે। વિશેષમાં કહીએ તો મિત્રો જે જંગલનું તળિયું છે આ તળિયામાં ઘેરા રંગનું મૃત સરેલા પર્ણો, ફળો, બીજ, ડાળી અને નાના છોડવાઓથી આવિરત હોય છે, બરાબર। ટીબુએ જંગલની મુલાકાત દરમિયાન આ સરસ મજાની વાત કરી કે જે પાંદડાઓ નીચે ખરી જાય છે એ ધીરે ધીરે છે એ માટીમાં ભળી જાય છે, કોહવાટ થઈ અને સડી જાય છે અને માટીમાં એનું વિઘટન થઈ જાય છે, બરાબર। પર્ણામાંથી માટી એકમાંથી બીજું વિઘટન બની અને આ રીતના સેન્દ્રીય પદાર્થો તૈયાર થાય છે, બરાબર। એને જોયું તો જે બાળકોએ એ જંગલના તળિયાની ઉપરના વૃક્ષો અને પ્રાણીઓ વિશે તો જાણકારી મેળવી, જંગલના તળિયાની જમીન એને જોઈ તો એ જમીનની અંદર પણ મિત્રો જોયું હતું છે નીચે ભેજ હતો અને હુફાળો હતો, કારણ કે એનો કોહવાટ થાય છે એટલે ગરમાવો આવે છે અને કોહવાટ અને એ માટીની સાથે ભળે છે, એટલે વિવિધ બીજ અને પર્ણોને એકત્રિતકરણ માટે લીધા, પર્ણોના આવરણ પર છાલતી વખતે નરમ ગાલીચા પર છાલતું હોય ને એવો અનુભવ થયો બાળકોને જ્યારે એ પ્રોફેસર અહેમદ સાથે જંગલના પ્રવાસે જતા હતા ત્યારે, એટલે સડતો પદાર્થ જે છે એ હંમેશા ગરમ હોય છે, બરાબર, આ પ્રશ્ન જાણે સહજ રીતે તો એ વાતની પ્રતિતિ અહીંયા થાય છે, બરાબર, કે ખરેખર જે સડે છે એ હોય છે એ ગરમાવો લાવે અને ગરમ થાય છે। એના માટે પ્રોફેસર અહેમદે એક પ્રશ્નના જવાબ રૂપે બાળકોને બહુ સરસ રીતે કીધું કે આ કઈ રીતના એ કોહવાય છે અને એમાંથી સેન્દ્રીય ખાતર તૈયાર થાય છે, તો એક સામાન્ય રીતે પ્રવૃત્તિના અર્થે કીધું કે ખાડો ખોદો અને એની અંદર શાકભાજીનો કચરો, પર્ણ,
बराबर आ बधुं नाखो अने माटीथी आवरण करी दे एटले माटी ढांकी दो बराबर एनी उपर थोड़ुं पाणी रेड़वामां आवे अने पछी बे त्रण दिवस पछी माटीनो आ स्तर जे छे एने दूर करी अने खाडानी अंदरनी बाजु आपणे हाथ दईए तो गरमावो होय एवुं आपणने लागे तो एनो अर्थ एवो छे के जे तमे फळो अथवा तो शाकभाजीना पांदड़ाओ के एकवार के जे काई पण नाखीने माटे माथे माटी पाथरी दीधी अने एनी उपर पाणी राखी दीधुं अने पछी एमने एने बे त्रण दिवस सुधी रहेवा दीधुं माटी हटावीने अंदर हाथ नाख्यो ई खाडामां बराबर तो जे अंदर दबायेला पर्णो के लीला शाकभाजी ना पांदड़ाओ के जे हतो ए बधुं कोहवाईने गरमावो आवतो होय ने एवुं लागतुं हतुं એનો અર્થ એવો થયો કે એ કોહવાઈને સડો થાય છે અને સડો થાય છે ને ત્યારે એ ગરમાવો અનુભવે છે તો મિત્રો જંગલમાં જે પર્ણો ફરે છે એ પણ જમીનના ઉપરના તળિયા ઉપર જાય પડે છે ત્યારે એ તળિયાનો ઉપરનો ભાગ જે છે એ આખા તો કોહવાઈ જાય છે હવે મિત્રો આ કોહવાટ કરવામાં વિવિધ પ્રકારના જીવ જંતુઓ છે ને એ મહત્વની ભૂમિકા ભજવે છે જીવ જંતુઓ જે છે એ સડો કરવા માટે એ એ મહત્વનું કામ આપે છે બરાબર જોઈએ તો કે આવા ઘણા વૃક્ષો જે છે કે જે કદાચ પહેલી અને બીજો એવો પ્રશ્ન થતો હતો કે ભાઈ એને કાપી નાખી ફેક્ટરી સ્થાપી દઈએ તો શું થાય બરાબર તો જમીનની અંદર પણ પ્રદૂષણ જે રહેવું જોઈએ બરાબર એ ફેક્ટરી સ્થાપવાથી પ્રદૂષણ વધશે બરાબર એટલે કોહવાટ થાય અને જમીનમાં જો ભળી જશે તો જમીન જે છે એ પ્રદૂષણ હટી જશે અને જમીન જે છે એ પોષણયુક્ત બની જાય છે કારણ કે જમીનની અંદર જો પોષક તત્વો એ કોહવાઈને સડો થાય તો એનું સેન્દ્રીય ખાતર બને બરાબર અને એ મૂળ દ્વારા શોષાય છે ત્યારે એ ખાતરમાંથી એને વૃક્ષોને પોષણ મળે છે અને એના કારણે જંગલો જે છે એ સારી રીતના ઘેઘૂર અને ઘનઘોર એકદમ બનતું હોય બરાબર એવી સ્થિતિમાં એને પોષક તત્વો મળી રહે તો એ સારો વિકાસ કરી શકે છે બરાબર પ્રોફેસર સાહેબે એને ત્યાં સુધી કીધું કે સ્વયંપોષી પરપોષી અને મૃતોપજીવી વિશે કદાચ તમે મિત્રો સાંભળ્યું હશો બરાબર કે સ્વયંપોષી એટલે કે પોતે પોતાની જાતે ખોરાક મેળવી શકે છે વૃક્ષો છે તો એ સૂર્યપ્રકાશમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે મૂળ દ્વારા પાણીનું શોષણ કરે બરાબર અને એની સાથે પર્ણોનો પ્રક્રિયા કરે અને પર્ણોની અંદર ખોરાક બને બરાબર એટલા માટે પર્ણોને વનસ્પતિનું રસોડું કહેવામાં આવ્યું છે બરાબર આ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે પ્રથમ પાઠમાં આવતી પ્રથમ સેમેસ્ટરના બરાબર એના દ્વારા એ ખોરાક બનાવે છે તો એ જાતે કરી લે છે એટલા માટે એ સ્વયંપોષી છે બરાબર બીજું કે પરપોષી બીજા ઉપર આધાર રાખે છે બીજાને પોતે ખાય છે અને એની ઉપર એ જીવતા હોય છે ઘણા મોટા પ્રાણીઓ હોય તો એ નાના પ્રાણીઓને ખાઈ જાય છે બરાબર જેને માંસાહારી કહેવામાં આવે છે તો એ પરપોષી છે જીવ જંતુઓ કે જીવાત હોય તો એ વનસ્પતિનો રસ સૂચે છે તમે જોજો ઘણી વખત પાંદડામાં પણ ઝીણી ઝીણી જીવાત બેસેલી હોય બરાબર તો એમાંથી રસ શોષી શોષી અને એ પોતાનું પોષણ મેળવે છે તો એ પરપોષી છે અને મૃતોપજીવી એટલે કે જે મરેલા છે બરાબર કોઈ પણ પ્રકારના પ્રાણીઓ મરી ગયા હોય તો એ મરેલા પ્રાણીઓના માંસ ખાય બરાબર અને મૃત અવશેષો અથવા તો કોઈ પાંદડાની અંદર સડો થઈ ગયો હોય લીલી વનસ્પતિ સડતી હોય તો એ સડામાં જે કંઈ પણ બેક્ટેરિયા કે ફૂગજન્ય ધીના ધીના બેક્ટેરિયા રૂપી જીવાત ઉત્પન્ન થાય છે બરાબર એમાંથી જે શોષણ મેળવે છે અને પછી એ પોતે વિકાસ કરે છે તો એ મૃતોપજીવી એટલે મરેલાને ખાય અને જીવે તો એ મૃતોપજીવી બરાબર બીજાનો ભક્ષક બની અને પોતે જીવતા હોય તો એ પરપોષી અને પોતાની જાતે ખોરાક બનાવીને જીવતા હોય તો એ સ્વયંપોષી બરાબર તો એના વિશે મિત્રો વાત કરીએ તો હાલમાં આ બધા પ્રાણીઓ પછી તે શાકાહારી હોય માંસાહારી હોય આ બધા મૂળ તત્વ તો આખરે કઈ છે વનસ્પતિ મિત્રો ખાસ યાદ રાખજો વનસ્પતિ છે ને એ શાકાહારી હોય માંસાહારી હોય કોઈ પણ પ્રકારના પ્રાણી હોય તો એ આહાર ગળીની દ્રષ્ટિએ જોઈએ ને તો એનો મૂળ ખોરાક મેળવવા માટેનો ઉદ્ભવ સ્ત્રોત હોય તો એ વનસ્પતિ છે કારણ કે વનસ્પતિ ખાય તો ત્યાં શાકાહારી પ્રાણીઓ પણ રહે છે બરાબર અને ઈ મળશે તો માંસાહારી પ્રાણીઓ એને ખાવા આવશે એટલે આહાર ગળી પણ આખી જે છે ને એ વનસ્પતિ પર આધાર રાખે છે બરાબર વનસ્પતિ પર આધાર રાખે છે બરાબર આધાર રાખે છે બરાબર કોની ઉપર વનસ્પતિ ઉપર બરાબર આ જ રીતના આખે આખી આહાર કડી એની ગોઠવાયેલી છે આહાર કડીની ગોઠવણ આહાર કડીની ગોઠવણ જે છે એ ગોઠવણમાં વનસ્પતિની ભૂમિકા છે
उदाहरण लिए कि कीटक हो तो ये घास खाए, कीटक हो घास खाए बराबर। हवे देडको जैसे ए कीटक ने खाए, कीटक को घास खाए से देडको जैसे ए कीटक ने खाए से आम आहार श्रृंखला से ए मित्रों रसाय से बराबर। आज रीतना एक कम्प्लीटली आहार श्रृंखला रचाई है, आहार श्रृंखला એટલે મેં કીધું ને કે આહાર કડીની ગોઠવણ બરાબર આ રીતના આખા કે આહાર શૃંખલા જે છે એની રચના થતી હોય છે। ખાસ એના માટે સમજવાનો પ્રયત્ન કરીએ તો ઘાસ કીટકો દેડકો સાપ સમડી આ પ્રમાણે ઘાસ કોણ ખાય કીટકો, કીટકોને કોણ ખાય દેડકો, દેડકાને કોણ ખાય સાપ, અને સાપને કોણ ખાય સમડી બરાબર। એટલે મૂળ તમે જો જે સમડી જે છે એ સાપ ને ખાય છે, સાપ છે એ દેડકા ને ખાય છે, દેડકો છે એ કીટક ને ખાય છે, કીટક છે એ ઘાસ ખાય છે। હવે ધારો કે આ ઘાસ જે છે એ ખરેખર શું છે તો કે એક પ્રકારની વનસ્પતિ, તો આ વનસ્પતિ જે છે એ એક પ્રકારનું શું છે જંગલમાંથી ઉત્પન્ન બરાબર। તો હવે જંગલ જ ન હોય તો વનસ્પતિ ન હોત, અને વનસ્પતિ ન હોત તો ઘાસ ન હોત, ઘાસ ન હોત તો કીટકો ન હોત બરાબર, તો એનાથી મોટા પ્રકારના જીવ જંતુઓ ન હોત, આ બધા ન હોત તો પક્ષીઓ ન હોત બરાબર। એટલે આ રીતના આહાર કડી કમ્પ્લીટલી એની ગોઠવાયેલી હોય છે બરાબર। બધી આહાર શૃંખલાઓ એકબીજા સાથે સંકળાયેલી છે, જો એક આહાર શૃંખલામાં ક્યાંય પણ એકબીજા સાથે સંકળાયેલ ખલેલ પડે તો અન્ય આહાર શૃંખલાને પણ અસર કરે। હવે ધારો કે આમાંથી એકાય આહાર શૃંખલા જે છે એ કટ થઈ ગઈ વચ્ચેથી, તો એના પછીના ઉપર લભનાર જે તે સજીવો છે, માની લો કે દેડકો કે પણ પૃથ્વી ઉપર ન હોય તો સાપ જોવા મળે નહીં, કારણ કે જે પ્રાણી જે છે એને જ્યાં એનો ખોરાક અને પાણી મળી જાય તો એ ત્યાં ટકી શકશે, ખોરાક અને પાણી નહીં મળતો એ ટકી શકશે નહીં। તો હવે સ્વાભાવિક છે કે ભાઈ વનસ્પતિ જ ન હોય તો આહાર કરી ઘાસ ક્યાંથી હોય, અને ઘાસ ન હોય તો કીટકો ન હોય, ઈ ન હોય તો દેડકો સાપ કે સમડી ક્યાંથી રહી શકે બરાબર। એટલે આ બધું ક્રમિક રીતે આહાર શૃંખલાની રચના એ જંગલ પર આધાર રાખે છે, જો જંગલ ન હોય તો પ્રકૃતિ પર લભનારા અન્ય સજીવો જે છે એની જીવાદોરી પણ તૂટી જાય, એ પણ જીવી શકે નહીં। એટલે માત્ર મનુષ્ય માટે જંગલ જરૂર છે એવું નથી, પણ દરેક પ્રકારના પ્રાણીઓને પણ એ ઉપયોગી બનતું હોય છે। પ્રોફેસર અહેમદે બાળકોને જમીન પરથી એક પરણા ઉઠાવી અને બહિર્ગોળ તાપમાં નિહાળવા માટે કહે છે બરાબર, કે તમે એક પર્ણ લ્યો અને પર્ણમાં બહિર્ગોળ કાચ એટલે કે આપણે મેગ્નિફાઇંગ ગ્લાસ જેને કહીએ છીએ બરાબર, જે આપણે દૂરબીન દ્વારા જોઈએ છીએ કે વસ્તુને ઝૂમ કરીને મોટું બતાવે, તો એની અંદર જોઈએ ને તો એમાં પણ બહુ બારીક ખૂબ હોય અથવા તો બારીક બેક્ટેરિયા હોય કે બારીક જીવાત હોય, તો એ પણ પર્ણમાં સારી રીતના પર્ણને શોષણ કરતી હોય એમાં જોવા મળે છે આપણને બરાબર। બીજું એ મિત્રો કે જે કાંઈ પણ સૂર્યનો તાપ પડે છે એ જંગલ અથવા તો વૃક્ષ કે વનસ્પતિ ઉપર પડે છે બરાબર, આ વનસ્પતિ ઉપર પડે છે ને એટલે વનસ્પતિ જે છે સૂર્યના પ્રકાશના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, એટલે જમીનમાં રહેલું પાણી નાઇટ્રોજન કે ભેજ જે છે એ મૂળ દ્વારા શોષણ કરી અને પ્રકાંડ મારફત થઈ અને વનસ્પતિના પર્ણો સુધી લઈ જાય છે, આ પર્ણોની અંદર જે સંગ્રહિત થયેલો ખોરાક જે છે એની ઉપર સૂર્યનો પ્રકાશ પડે ત્યારે પ્રક્રિયા થાય છે, અને વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પર્ણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પર્ણો શોષી લે છે, એ કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી શોષાયેલું પાણી આ બંનેની સાથે પ્રક્રિયા કરી બરાબર, અને એ પર્ણ જે છે એનો ખોરાક બનાવે છે અને એ વૃક્ષ જે છે એ ધીરે ધીરે વિકાસ કરે છે। હવે જે જ્યારે એ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે બરાબર અને એનો ખોરાક બનાવે છે ત્યારે શ્વસનમાં એ ઓક્સિજન મારફત ખોરાકના કણ તૂટે છે બરાબર, અને એને ઉર્જા અથવા તો શક્તિ મળે છે, એ શક્તિ પ્રદાન કર્યા બાદ એ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, એટલે ઓક્સિજન વાયુ મુક્ત વાતાવરણમાં કરે તો એ શોષી શું લીધું કાર્બન ડાયોક્સાઇડ, મુક્ત શું કર્યું ઓક્સિજન, તો એનો અર્થ એવો થયો ને કે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે, એટલે કે વાતાવરણ જે છે એ અશુદ્ધિઓ વાતાવરણની પોતે લઈ લે છે અને શુદ્ધ કરવા માટે એ મહત્વની ભૂમિકા ભજવે છે।
बीजू के जे वनस्पति ने नीचे पड़ेला पांदा के पर्णों के जे काय पण होय ए समय जता धीरे 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 थे થઈ અને એ સડી જાય છે સડી જાય છે ને કે આમાં વાત કરીએ કે કોહવાટ થઈ જાય છે અને કેન્દ્રીય પદાર્થોમાં વિઘટન પામે છે બરાબર એટલે માટીની સાથે ભળી જાય છે અને એ જે વરસાદ પડે છે ત્યારે એ વિઘટન પામેલા પોષક તત્વો યુક્ત જે છે એનું સેન્દ્રીય ખાતર તૈયાર થાય છે અને એ જ સેન્દ્રીય ખાતર જે છે એ પાછું જમીનમાં ને જમીન મારીએ એટલે એના ને એના પરણો ફરેલા હોય એનું એનું સેન્દ્રીય ખાતર બને છે બરાબર અને એ વિઘટન પામી અને મૂળ દ્વારા પોષણ કરે છે ત્યારે એમાંથી પોષક તત્વો મળે છે અને પાછું એ વૃક્ષને ઉપયોગી થાય છે તો આમે આપણે કહી શકીએ ને કે ન્યા કદાચ કોઈ ખાતર નાખવા જતું નથી પાણી આપવા જતું નથી પણ એ આપોઆપ વનસ્પતિ જે છે એ એનામાંથી જ ઉત્સર્જિત કરેલી વસ્તુ અથવા તો એમાંથી જ જે અન્ય દ્વારા જે કંઈ પણ કોહવાટ થયેલો છે એમાંથી એમાંથી પાછું પોષક તત્વો મેળવી બરાબર અને એનું વિઘટન થઈ જમીનમાં ભળે અને એમાંથી પોષણ મેળવી અને એનો વિકાસ કરે છે આ રીતના આખે આખું જે છે ને એ વિઘટકોનો આંતરિક સંબંધ રહેલો છે બરાબર કે જંગલમાં વનસ્પતિ જે જમીન છે અને વિઘટકો છે એનો આ રીતના કમ્પ્લીટલી સંબંધ જળવાયેલો છે હવે જ્યારે એ સડે છે ત્યારે પણ એની અંદર ઘણા બધા પ્રકારના કીટકો બેક્ટેરિયાઓ આ બધું જોવા મળે છે આપણે જે મિત્રો તો નાની ફૂગ એટલે કે મશરૂમ ઉદાહરણ લઈએ આપણ કદાચ એમાં જોવા મળીએ છીએ કદાચ બાળકોએ જોયું હોય તો એ સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બહિર્ગો લેન્સ દ્વારા આપણે એને જોઈએ તો એ નાના નાની ફૂગ હોય ને બારી એ પણ આપણને સરળતાથી જોઈ શકીએ છીએ બાળકોએ જોયું તો નાના નાના જીવજંતુઓનું સૈન્ય જોવા મળ્યું હવે સ્વાભાવિક વસ્તુ છે કે પ્રોફેસર સાહેબે કીધું કે ભાઈ બિલુરી કાચ ને વસ્તુ નિહાળવા માટે લઈ લેજો એટલે એ અહીંયાથી લઈ લઈએ છીએ અને જ્યારે જોઈ છે તો એની અંદર ઘણા બારીક જોવા મળ્યા જીવજંતુઓ માની લો કે કીડીઓ છે ઢાલિયા જીવડા છે અન્ય જીવજંતુઓ છે આ બધું જોઈ અને બાળકોને એકદમ નવાઈ લાગે અને એ કેવી રીતના જીવે છે એના વિશે પ્રોફેસર અહેમદ ફરી પાસા એને સમજાવે છે કે છે કે નરી આંખે સરળતાથી જોઈ શકાતા સજીવો ઉપરાંત સૂક્ષ્મ જીવો પણ જમીનની અંદર રહેલા છે કારણ કે તમે એનો કોહવાટ હટાવો ને તો ઘણી ફૂગજન્ય અને બેક્ટેરિયા એવા સૂક્ષ્મ જીવો જોવા મળે છે તો વૃક્ષો ઉપર રહેનારા વાંદરાઓ જે કુદાકુદ કરતા હોય એ સિંહ વાઘ ચિત્તો દીપડો આવા મોટા પ્રાણીઓ પર રહે છે પણ સાથે સાથે અન્ય જીવજંતુઓ પણ જે છે એ અસંખ્ય જંગલના કારણે ટકી રહેતા હોય છે બરાબર એટલે એ પણ આપણને આશ્ચર્ય થાય કે ફૂગ કે સૂક્ષ્મ જીવો ખરેખર શું ખાતા હોય બરાબર આવો પ્રશ્ન જાય ત્યારે એ પણ પ્રોફેસર જે અહેમદ પ્રોફેસર જે છે એ બાળકોને સમજાવતા કહે છે કે મિત્રો મૃત વનસ્પતિના પ્રાણીઓની પેટીઓ પર નભે છે અને એમાં ઘેરા રંગના સેન્દ્રીય પદાર્થોમાં ફેરવી નાખે છે કારણ કે આપણને સહજ રીતે એવો પ્રશ્ન ઉદભવે કે ભાઈ ફૂગ અને સૂક્ષ્મ જીવો છે તો એ જમીનમાંથી શું ખાતા હશે એને આ ટકી શકતા હોય તેને ખોરાક મળે તો ટકી શકે ને તો એ કઈ રીતના ખોરાક પ્રાપ્ત કરતા હશે બરાબર આવી સ્થિતિ જ્યારે થાય છે તો ત્યારે એને સમજાવે છે કે જે મૃત વનસ્પતિ અથવા તો મૃત પ્રાણીઓ હોય બરાબર એનો કોહવાટ થઈ જાય પછી એની પેશીઓ જે છે એમાંથી શોષણ કરી બરાબર અને એનો આખે આખો કોહવાટમાં ફેરવી નાખે એટલે કે એને ઘેરા રંગના સેન્દ્રીય પદાર્થમાં ફેરવે છે એટલે મૃત પ્રાણી હતું કે મૃત વનસ્પતિ હતું એનું વિઘટન થઈ અને સેન્દ્રીય પદાર્થમાં ફેરવી નાખે છે બરાબર આ સ્થિતિ આખી આખી ઊભી થાય છે તમે સેન્દ્રીય પદાર્થ વિશે નવમા પ્રકરણમાં આપણે જે ભૂમિકા થાય તો પ્રથમ સેમેસ્ટરની અંદર એમાં સમજી લીધેલા છે કે ભાઈ સેન્દ્રીય પદાર્થો જે છે એ જમીનના ઉપલા સ્તરમાં હોય છે બરાબર તો પાંદડાઓ જે ફરે છે વનસ્પતિ ફરે છે મૃત અવશેષો હોય જંગલમાં તો એ બધા ક્યાં હોય ઉપરના સ્તરમાં બરાબર એટલે અને એનું જમીનમાં કઈ રીતના મહત્વ છે તો એ પણ આપણે સમજી લઈએ કે સેન્દ્રીય પદાર્થનું જમીનમાં મહત્વની વાત કરીએ તો હમણાં મેં કીધું એ રીતના કે ભાઈ કોઈ પણ પ્રકારની વનસ્પતિની અંદર સૂક્ષ્મ જીવો કે મૃત વનસ્પતિ અને પ્રાણીઓ હોય તો એને કાળા સેન્દ્રીય પદાર્થોમાં એનું વિઘટન કરી અને ફેરવી નાખે છે આ ઘટનાને વિઘટકો કહે છે હવે માની લો કે સૂક્ષ્મ જીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે પછી મૃત પાંદડાને દૂર કર્યા અને એની નીચેથી કાળી માટીનું સ્તર જોવા મળ્યું બાળકોને કીધું પ્રોફેસર સાહેબે પ્રવાસમાં ગયા છે કે ભાઈ તમે આ માટીનું સ્તર આ ઉપરથી પાંદડોને હટાવો અને નીચે જો તો નીચેથી એકદમ કાળી માટીનો કોહવાટ થઈ ગયો હોય બરાબર એવું એને જોવા મળ્યું બરાબર એટલે સેન્દ્રીય પદાર્થોને હાજરી સૂચવે છે કે આ જે કાળું પડી જાય છે સળી સળીનો કોહવાટ થઈ જાય છે પર્ણ પડે છે ત્યારે લીલું હોય છે પછી ધીરે ધીરે માટીમાં આ રીતના ભળી જાય અને આ રીતના સેન્દ્રીય ખાતર તૈયાર થઈ જાય છે અને એ નહીં પછી જમીનમાં ભળે તો જમીન કેવી બને ફળદ્રુપ બરાબર આ રીતના જમીનની ફળદ્રુપતા વધે તો વળી પાછા એ વૃક્ષો જે છે એને વિકાસ કરવામાં મદદરૂપ
बनी सके એટલે મૃત વનસ્પતિ અને પ્રાણીઓના પોષક ઘટકો મુક્ત થયેલ છે બરાબર એનો અર્થ એ છે ને કે જો જમીનના પાંદડા હટાવી અને એને જોયું તો ખબર પડી બરાબર કે આ જમીનનું ઉપરનું સ્તર જે છે એ સેન્દ્રીય પદાર્થોનું છે બરાબર જે મૃત પ્રાણીઓ અને મૃત વનસ્પતિ હતી એનું વિઘટન થઈ અને એ જમીનમાં ભળી ગયું બરાબર એના દ્વારા એ સેન્દ્રીય પદાર્થનો કોહવાસ તૈયાર થયેલો છે એક સહયાત્રાનો વિદ્યાર્થી તો એને પૂછ્યું બરાબર કે આ જે છે એ પોષક તત્વો ફરીથી વનસ્પતિ દ્વારા શોષાય છે જે પોષક તત્વો એ વિઘટન પામી અને સેન્દ્રીય પદાર્થમાં ફેરવાય છે એ ફરી પાછા શોષાય છે બરાબર તો એ કઈ રીતના શક્ય બને એમ કઈ રીતના એ શોષણ કરી શકે ત્યારે એને જવાબ આપે છે કે જે પ્રાણીઓ જંગલમાં મૃત્યુ પામે છે એ પ્રાણીઓ સરસ રીતે પાછા માટીની સાથે કોહવાય અને એની અંદર ખૂબ બેક્ટેરિયા આ મૃતક જેવી સજીવો જે છે એ મરેલા કે સડેલા હોય એના ઉપરથી ખોરાક મળે એટલે એની એક જીવિકા માટેનું એને ખોરાક માટેનું એક ભાગ બની ગયો અને બાકીનું જે વધ્યું એ જમીનમાં ને જમીનમાં કોહવાઈ જાય છે અને એ માટીને આરે ભળી અને સેન્દ્રીય પદાર્થ તૈયાર થાય છે ત્યારે ટીબુ પણ એમને જવાબ આવે છે જે પાછળમાં આવેલો હતો ને કે ભાઈ આ કઈ રીતના જે મૃત પડેલા પ્રાણીઓ જે છે એ અન્ય પ્રાણીઓને કઈ રીતના ઉપયોગી બની શકે તો ટીબુ પણ જવાબ આપે છે કે જે પ્રાણીઓ જંગલની અંદર મૃત્યુ પામે એને ગીધ કાગડા શિયાળ અને જીવજંતુઓ માટેનો ખોરાક બને એટલે ગીધ કાગડા કે જીવજંતુઓ છે તે મરેલા પ્રાણીને ખાવા વાળાથી એને ખોરાક મળ્યો બરાબર બીજું કે આ રીતે પોષક તત્વો ચક્રમાં ફરતા રહે ત્યાંથી જંગલમાં કશું નકામું જતું નથી બરાબર એટલે જે ખરી પડેલા પાંદડાઓ હોય કે મરી ગયેલા પ્રાણીઓ હોય તો આ પણ કઈ જંગલની અંદર નકામું જતું નથી કારણ કે મરેલા પ્રાણીઓ હોય તો એને બીજા પ્રાણીઓ જે એને આહાર કરી પ્રમાણે ખાઈ જાય છે એટલે એને ખોરાક પ્રદાન કરે છે અને જે વધ્યું છે એ જમીનમાં વિઘટન પામે છે બરાબર અન્ય ફૂગ અને બેક્ટેરિયા એની ઉપર જામે છે અને ફૂગ ને બેક્ટેરિયા જે છે એને સડવામાં મદદરૂપ કરે અને સડી જાય એટલે એ સેન્દ્રીય કોહવાસ થઈ અને જમીનમાં ભળી જાય અને એને પાછો પોષક ઘટક જે છે સેન્દ્રીય પદાર્થ રૂપી એ મૂળ દ્વારા શોષી અને વનસ્પતિના વિકાસમાં એને મહત્વનો ફાળો આપે છે એટલે જંગલમાં કોઈ પણ વસ્તુ જે છે એ આહાર કડીના સ્વરૂપમાં જોઈએ ને તો એ શૃંખલાના સ્વરૂપમાં જેમ જળ ચક્રમાં કેમ પાણી પેલા સમુદ્રમાંથી બાષ્પ થઈને વરાળ બને વરાળમાંથી વાદળાઓ બંધાય વાદળાઓમાંથી વરસાદના સ્વરૂપે જમીન પર આવે જમીન પર આવી અને એનું અનુસરણ થાય અને નીચે ઉતરે બરાબર આ રીતના કેમ એનું રોટેશન ચક્ર જળ ચક્રનું ચાલતું હતું એમ જંગલોમાં પણ જે આહાર કડી છે અથવા તો વિવિધ વનસ્પતિઓ જે છે એનું આ રીતના ચક્ર ચાલ્યા કરે છે એટલે એમાં કોઈ પણ વસ્તુ નકામી જતી નથી અને પ્લસ બીજું એ કે વાતાવરણ જે છે એ એકદમ શુદ્ધ અને સ્વચ્છ રાખે છે એટલે અન્ય સજીવોને પણ સારી એવી આરોગ્યની સામે તંદુરસ્તી સામે ફાયદો કરાવે છે જોઈએ કે જંગલને લીલા ફેંકતા એ પ્રોફેસર અહેમદે પહેલા જ કીધું હતું કે ભાઈ જંગલ છે એ લીલા ફેંકતા છે બરાબર હવે આ પ્રશ્નનો જવાબ છે ને એ બાળકો પ્રોફેસર અહેમદ પાસેથી માગે છે કે તમે કહેતા હતા કે ભાઈ લીલા ફેંકતા સમાન ગણે તો કઈ રીતના લીલા ફેંકતા એમ તો ત્યારે પ્રોફેસર અહેમદ એને સમજાવે છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે બરાબર લીલા ફેંકતા શા માટે તો કે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે ત્યારે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન વાયુ વાતાવરણમાં છોડે છે જેવો એ ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે એટલે એ ઓક્સિજન પ્રાણીઓના શ્વસન માટે વનસ્પતિ ઓક્સિજન પૂરો પાડે છે હવે માની લો કે વાતાવરણમાં એ ઓક્સિજન છોડ્યો તો આપણા સુધી એ શુદ્ધ હવા આવે અને તો આપણે શ્વાસમાં ઓક્સિજન લઈ શકાય કે નહીં એટલે આપણા સુધી ઓક્સિજન આવે છે એ ઓક્સિજન આવે છે ક્યાંથી તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે એના દ્વારા બરાબર તો આપણા શ્વાસે એને પૂરા કહેવાય અવાજ થયો ને એટલા માટે એને લીલા ફેફસા સમાન ગણાવે છે બરાબર વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં છે ને એ તો અતિશય મહત્વના હોય છે કારણ કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધી જાય તો એ જેટલું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત વાતાવરણ અશુદ્ધિ છે એ બધી જ અશુદ્ધિઓને એ હરી લે છે મતલબ કે શોષી લે છે બરાબર અને ફરી પાછો એ કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને ઓક્સિજન આપી દે છે બરાબર એટલે આ રીતના આખે આખું જે છે એ કમ્પ્લીટલી વાતાવરણમાં રોટેશન ચક્ર જે છે એ ચાલ્યા કરે છે અને આ રીતના વાતાવરણનું સંતુલન જાળવવા માટે પણ વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે અને એટલા માટે
वनस्पति अथवा तो जंगल से ने इन्हें प्रोफेसरे लीला फेक्सा गणाया है बराबर जो ये तो आपने एक पर कही सके के वनस्पति जैसे एक ओटू એટલે ઓક્સિજન વાળું વાતાવરણમાં છોડે છે એ શ્વાસમાં પ્રાણીઓ લે છે અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે પાછા પદાર્થો હોય એ અને પ્લસ ઓક્સિજન આ બંને પાછું એ વનસ્પતિ લઈ લે છે બરાબર એટલે કે આ પ્રકારની આખી પ્રક્રિયા બને છે O2 જે છે એ ઓક્સિજન એ પ્રાણીઓ વનસ્પતિમાંથી લે છે કેમાંથી લે છે वनस्पतिमाथी आ वनस्पतिमाथी प्राणी O2 जे छे ए लई लिए छे अने वनस्पति लई लिए छे ए जे वनस्पति मुक्त करे छे बराबर ए कोण लिए छे प्राणीओ आ प्राणीओ ए लई लीधी ए ज प्राणीओ जे छे ए फरी पाछा कार्बन डायोक्साइड युक्त ऑक्सीजन जे छे ए पण छोड़ता होय तो ए फरी पाछा केमा जाय छे वनस्पतिमा एटले आ रीतना वनस्पति जे ऑक्सीजन वायु छोड्यो छे ए ज ऑक्सीजन वायु वातावरणमांथी प्राणीओ ए लीधो बराबर प्राणीओ ग्रुप थ्या अवशेषो थ्या अथवा तो एने जे कार्बन डायोक्साइड युक्त ऑक्सीजन तो साथे छोड्यो छे पण साथे साथे पाछो बीजो कार्बन डायोक्साइड युक्त हतो ए पण भेगो लीधो ए पाछो वनस्पति ने हरी गए એટલે આ રીતના એનું રોટેશન ચક્ર જે છે એ પણ સતત ચાલ્યા કરે છે બરાબર અને આ રીતના એ વાતાવરણ શુદ્ધિકરણ માટે કાર્બન ડાયોક્સાઇડ લઈ લે ઓક્સિજન આપે કાર્બન ડાયોક્સાઇડ લઈ લે ઓક્સિજન આપે એટલા માટે વાતાવરણનું સંતુલન જાળવવામાં મહત્વનું કામ કરે છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આ પ્રમાણે સંતુલન જળવાઈ રહે છે નહીંતર તો એવી સ્થિતિ થાય કે વનસ્પતિ O2 દીધા કરે અને પ્રાણીઓ O2 લીધા કરે મનુષ્ય પ્રાણી જે કોઈ પણ તો વાતાવરણની ઓક્સિજન ખલાસ થઈ જાય બરાબર ઓક્સિજન ખલાસ થઈ જાય બરાબર તો શું લેવાનું છે વાહન છોડે છે હું કાર્બન ડાયોક્સાઇડ તો એ કાર્બન ડાયોક્સાઇડ જ વધે પણ જેટલો વધે છે એ પાછો વનસ્પતિ એને સ્પેશિયલ O2 બનાવી દે છે CO2 લઈ અને O2 બનાવી નાખે બરાબર એટલે સંતુલન જે છે એનું જળવાઈ રહે છે જો ઝાડવા ન હોય વૃક્ષો ન હોય વનસ્પતિ ન હોય બરાબર તો આ સંતુલન જળવાય નહીં પરિણામે આપણે વાતાવરણ કે શુદ્ધ હવા કે ચોખ્ખી હવા મળી શકે નહીં બાકી બીજું એ પણ પૂછું કે આકાશમાં વાદળો બનતા જોયા છે તમને યાદ હશે કદાચ કે જળ ચક્રનો અભ્યાસ તમે કર્યો હોય મેં હમણાં વાત કરી કે ભાઈ જળ ચક્રનું રોટેશન જે છે એ જ રીતના અહીંયા વાતાવરણનું રોટેશન છે એ વનસ્પતિ અથવા તો જંગલના કારણે ટકે છે બરાબર કે વૃક્ષો મૂળ દ્વારા પાણી લે છે અને હવામાં બાષ્પ સ્વરૂપે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે મિત્રો ખાસ યાદ રાખજો કે મૂળ દ્વારા જે પાણીનું શોષણ કરે છે એ જ પાણી પ્રકાંડમાંથી પર્ણો સુધી લઈ જાય છે અને પર્ણોમાંથી બાષ્પોત્સર્જન દ્વારા એ પાણી પાછું બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં છોડે છે કાર્બન ડાયોક્સાઇડ એ ઓક્સિજન તો છોડે છે પણ મૂળ દ્વારા શોષાયેલું પાણી જે છે ને એ પણ એ બાષ્પોત્સર્જન દ્વારા વાતાવરણમાં છોડે છે અને એ પાછું વાતાવરણમાં પાણીનો પણ વધારો કરે છે તો એનો અર્થ એવો થયો ને કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય બરાબર કોઈ પણ વાદળા બંધાય ને કોઈ પાણી વરસાદ આવે બરાબર તો પાણી લાવવામાં પણ એ જંગલો મહત્વની ભૂમિકા ભજવે કારણ કે જે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ન થતી હોય બાષ્પ ન થતી હોય પાછો હવામાં છોડે નહીં તો હવામાં ભેજ ન આવે હવામાં ભેજ હશે તો હવા ગરમ થશે ત્યારે એ હવા જે છે એના વાદળાઓ બંધાશે બાષ્પ સ્વરૂપે જે હવા વાતાવરણમાં ભેજ હોય એની બરાબર અને એ વાદળાઓ પાછા ફરશે એટલે પાણીનું બૂંદ બનશે અને વરસાદના સ્વરૂપમાં પાછું નીચે આવશે તો હવે જંગલો ન હોય તો આ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ક્યાંથી થાય બરાબર એટલે પાણી માટે મહત્વનું કામ જે કરનારા હોય ને મિત્રો તો એ જંગલો છે એટલે જંગલો એક તો ખોરાક પૂરો પાડે અને પાણી પણ હવે પાણીની વાત કરીએ તો એની અંદર આપણે જોઈએ ને તો વૃક્ષો થોડા હોય તો જળ ચક્ર પર એની અસર શું થાય હવે એ આપણે સમજી શકીએ કે ઓછા વૃક્ષો હોય તો બાષ્પોત્સર્જન ઓછું થાય અને ઓછું બાષ્પોત્સર્જન થાય તો વાદળાઓ પણ ઓછા બંધાય તો વરસાદ ઓછો પડે તો હવે વૃક્ષો ન હોય તો એનો અર્થ એવો થયો કે વૃક્ષો ન હોય તો વરસાદ પણ ન હોય કારણ કે વૃક્ષો ન હોય તો બાષ્પોત્સર્જન થાય ન થાય એટલે કે હવામાં બાષ્પ જે પાણી દ્વારા મૂળ દ્વારા શોષાયેલું પાણી હવામાં છોડે છે એ હવામાં છોડે નહીં બરાબર તો એ વાતાવરણમાંથી ભેજ જે છે એના વાદળાઓ બંધાય છે એ પ્રક્રિયા ઘટી જાય ભલે સમુદ્રમાંની સપાટીનું ઉપલું સ્તર છે એમાંથી બાષ્પ સ્વરૂપે પાણી જાય છે બરાબર અને એના વાદળા બંધાય છે પણ હામે વૃક્ષોમાંથી પણ આ રીતના થાય છે તો વૃક્ષોનું ન થાય તો એ તો ઘટી જાય ને તો ઘટી જાય તો વરસાદ પણ ઘટી જાય એટલે જંગલ ન હોય તો વરસાદ પણ ઓછો પડે અને વરસાદ ઓછો પડે તો પાણીના
તળની જે સપાટી છે એ નીચે વહી જાય અને પાણીની તંગી પણ સર્જાય. એટલે એક તો જંગલો જે છે એ વરસાદ લાવવાનું મદદરૂપ છે એમ પણ આપણે કહી શકીએ, બરાબર, આપણા માટે લીલા ફેફસા એટલે કે વાતાવરણનું સંતુલન જાળવી રાખે છે, ખોરાક પૂરો પાડે છે, બરાબર, વરસાદ લાવવાનું મદદરૂપ થાય છે. તિમોએ છેલ્લે કીધું કે જંગલ માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનું જ ઘર નથી, બરાબર, ખાલી વનસ્પતિ અને પ્રાણીઓનું જ ઘર છે એવું નથી, પણ તમે ઘણા લોકો પણ રહે છે કે એમાં ઘણા જુદી જુદી જાતિના પણ હોય છે. અને આ સિવાય મિત્રો એ પણ એક વાત કરીએ કે ટીબુ છેલ્લે એને એવું કહે છે કે બાળ મિત્રો આ જંગલો ખાલી પ્રાણીઓ બરાબર અને વનસ્પતિ જે છે એનું જ ઘર છે એવું નથી, પણ એની સાથે સાથે એની અંદર ઘણા ખરા સજીવો અથવા તો મનુષ્ય છે એ પણ જંગલની વસ્તુઓ પર નિર્ભર છે, કારણ કે ઘણાને રોજીરોટી અપાવવામાં જંગલ છે ને એ મહત્વનો છે. હવે મિત્રો યાદ કરો જે ફેક્ટરી સ્ટાફમાંથી રોજીરોટી મળતી હતી તેમ જંગલમાંથી મળી શકે એવું નથી કે ન મળે, બરાબર. જોઈએ આગળ તો કે છે કે મહદ અંશે ઘણા બધા લોકો છે એ જંગલ પર નિર્ભર હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ખોરાક રહેઠાણ અને પાણી અને દવાઓ તો પૂરી પાડે છે, બરાબર, ઘણી બધી જડીબુટ્ટીઓનું પણ પરંપરાગત જ્ઞાન જે છે એ જે લોકોને હોય, બરાબર, જંગલની અંદર ઘણી એવી ઔષધિ હોય છે, ઘણી એવી વનસ્પતિ હોય છે, બરાબર, આપણે ઘરની અંદર પણ ઘણો એવો દેશી ઉપચાર કરીએ છીએ, બરાબર, કે જે વનસ્પતિના પાંદડાઓ તોડી અને એનો રસ કાઢી, બરાબર, અને એનું જ્યુસ બનાવીને પીવાથી શરીરમાં ઘણા ફાયદા થતા હોય છે, અથવા તો કોઈ પણ એવા વનસ્પતિ જે હોય કે એ દવા સમાન હોય, બરાબર, લીમડો છે તો લીમડોના જે મોગરાઓ આવે આ મોગરાઓને તમે ઓલું કરી નાખો અને એની જે કડવાટવાળી વસ્તુ હોય એને ગળે ઉતારો તો તમારા શરીરની અંદરનું કોઈ ઇન્ફેક્શન હોય તો એ દૂર થઈ જાય છે, અથવા તો જે એની કડવાટના કારણે શરીરમાં બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય તો એની સામે રક્ષણ મળે છે. એટલે આવી ઘણી બધી બાબતે એ ફાયદા કરે છે, બરાબર. એટલે ઘણા લોકો જે છે ને એ ખબર હોય તો જંગલની આવી દેશી વસ્તુઓ જે છે ને એ મેળવે છે, બરાબર. એટલે માત્ર જંગલ છે એ પ્રાણીઓ અને વનસ્પતિનું જ રહેઠાણ માટે છે એવું નથી, પણ રોજીરોટી અપાવવામાં ઉપયોગી થાય છે, બરાબર. કારણ કે જેને જ્ઞાન હોય કે ભાઈ આ વસ્તુની કે આ જડીબુટ્ટીથી આ રોગ માટે એનો ઉપચાર કરી શકાય તો એ વસ્તુની લઈ આવી અને એનું વેચાણ કરે, બરાબર, અને ઔષધિ તરીકે વેચી શકે, તેમાંથી એને રોજીરોટી મળે અને સામેના વ્યક્તિને જીવનદાની મળે, બરાબર. એટલે આવી બધી બાબતો પણ ઘણી રીતે ઉપયોગી બનતી હોય છે. ત્યારબાદ બીજું જોઈએ તો જંગલમાં જે ઝરણાઓ વહેતા હોય એ ઝરણામાંથી પાણી કોઈ પી રહ્યું હોય ત્યારે એને કેટલાક હરણોને ઝરણો પાર કરતા જોયા. હવે જો બીજું કે એ જંગલની મુલાકાતે તો હતા જ, બરાબર, તો એક નાના ઝરણામાંથી એક વ્યક્તિ પાણી પીતો હતો અને પાણી પીવા ઝરણામાંથી ગયો ને ત્યાં હરણાઓનું આખું ટોળું ત્યાંથી પસાર થયું અને એ ટોળું જે છે એ ગીચ ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગયું, બરાબર. તો એને ખોરાક રહેઠાણ પૂરું પાડે છે અને જંગલમાં રહેતા માંસાહારી પણ એમને બચાવે છે, બરાબર. તો આ વૃક્ષોની ઝાડી જે છે, બરાબર, ઘટાદાર ઘેઘૂર વૃક્ષો અથવા તો ઘાસ હોય તો એમાં એ હરણાઓ સંતાઈ જાય તો ઓલા પેલા સિંહ ચિત્તો કે એવા કોઈ દીપડો એવા પ્રાણીઓ હોય તો એનામાંથી એમાંથી બચી શકે કે ના, બરાબર. એટલે એને પાણી મળી રહીએ, ખોરાક મળી રહીએ, એનું ઘર મળી રહીએ, બીજા પ્રાણીઓથી એનું રક્ષણ મળી રહીએ, કારણ કે ઘણા ખરા પ્રાણીઓ જે છે ને ઝાડવામાં ઉપર રહેતા હોય, ઝાડવાની ડાળ ઉપર, ઘણા પક્ષીઓ ઝાડવાની ઘટામાં ઉપર બેઠા હોય, કારણ કે નીચે જે માંસાહારી પ્રાણી આવે છે ઝાડવા ઉપર જઈ શકતા ન હોય, બરાબર. એટલે એનો આરામથી જીવન ગુજારી શકે. બેક્ટેરિયા રૂપીને ખૂબ જમીએ આવા જીવજંતુઓ એની જમીનના તળિયામાં કોહવાટ સાથે પડ્યા હોય તો એને બીજા પ્રાણીઓ કંઈ કરી ન શકે એટલે એને પણ એનું રક્ષણ મળી રહે છે. ઘણા જીવજંતુઓ હોય તો એ ઝાડની છાલની વચ્ચે હોય, બરાબર, ઝાડની જે છાલ હોય ને પ્રકાંડમાં એ છાલની વચ્ચે જે પોપડો હોય એ છાલના પોપડાની વચ્ચે દબાયેલા હોય અને એમાંથી એ ધીરે 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 એના પ્રકાંડમાંથી રસ સૂંચતા હોય છે અને પોતાનો ખોરાક બનાવતા હોય છે તો એને પણ એની છાલના નીચે આવી જાય, બરાબર. તો અન્ય પ્રાણીઓ એને કોઈ ટચ ન થઈ શકે અને ખાઈ ન શકે, બરાબર. એટલે આ બધાનું રક્ષણ પણ મળી રહે છે અંદર અંદર અને ખોરાક પણ મળી રહે છે, બરાબર. અને સામાન્ય રીતે બધાને એકબીજાને ઉપયોગી પણ થાય છે અને આ રીતના આખે આખું રોટેશન ચક્ર જે છે એ બનતું જાય છે. એટલે મિત્રો જો જંગલનો ઉપચાર અને વિચાર આપણે કરીએ તો ખરેખર ખોરાક અપાવવા માટે મહત્વનો છે, વાતાવરણનું શુદ્ધ કરે, વરસાદ લાવવામાં ઉપયોગી છે,
जीवजंतुओ से એને જીવાડવામાં ઉપયોગી છે પ્રકૃતિ જે છે એ સોળે કળાએ ખીલી ઉઠાડવી હોય ને મિત્રો તો આપણે જંગલનું જતન કરવું જોઈએ બરાબર આ વસ્તુને પણ એક ગંભીરતાપૂર્વક સમજવી ઘટે હવે બીજું જોઈએ તો અમુક રીતે આપણે જોઈએ ને મિત્રો તો ખાલી માત્ર જંગલ જ નહીં પણ જંગલ સિવાયની જગ્યા હોય માની લો કે આપણા કોઈ ઘરની ફળિયામાં કે આંગણાની અંદર અથવા તો આપણી સ્કૂલના કેમ્પસની અંદર ગમે ત્યાં પણ વૃક્ષો ઉછેરી શકીએ આપણે અને વૃક્ષો ઉછેરી શકીએ તો એનાથી ભલે જંગલ વાતાવરણ શુદ્ધ રાખવા મહત્વની ભૂમિકા ભજવે બરાબર પણ જંગલના ઝાડમાં જે છે એ જ રીતના ઝાડવાઓ આપણે પણ આપણા કેમ્પસની અંદર કે આપણી આસપાસની કોલોનીમાં આપણી શાળામાં પણ ઉછેરવાનો પ્રયત્ન કરીએ તો આપણે પણ એ વાતાવરણ શુદ્ધ કરવા માટે સહભાગી બની શકીએ બરાબર એનું જતન કરીએ તો એ આપણી એક નૈતિક ફરજ બની કારણ કે આપણે બધા જે ખોરાક લઈએ છીએ બરાબર જે શ્વાસ લઈએ છીએ જે શુદ્ધ હવા મેળવીએ છીએ બરાબર એ આપણે ઉછેરશું તો આવનારી પેઢી એમાં ટકી શકશે અને આપણે મેળવી શકશે એટલે આ સ્થિતિ પણ મિત્રો ઘણી વખત એને ફાયદો કરાવતી હોય છે એટલે એ પણ સમજવું જોઈએ છેલ્લે ટીબુ જે છે એ ધીમેથી જંગલના તળિયે જોયું અને બે બાળકોને બોલાવ્યા કેટલા પ્રાણીના મળ બતાવ્યા બરાબર હવે ધીરે ધીરે અહીંયાથી આગળ વધતા જાય છે તો જંગલ જે હોય એ જંગલમાં ઘણા ખરા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના મળ કારણ કે હરણ ને બધા રહેતા હોય તો સ્વાભાવિક છે કે જ્યાં ખોરાક થાય અને એ મળ પણ જંગલમાં છોડતા હોય છે એટલે જુદા જુદા પ્રાણીના મળનો તફાવત ટીમોએ સમજાવ્યો કે ભાઈ અલગ અલગ પ્રાણીઓના મળ જે છે એ આ રીતના હોય તો એનો અર્થ એવો થયો કે જે પ્રાણીઓના મળ ના પડ્યો હોય તો એ ઝાડીમાં આ પ્રકારના પ્રાણીઓ રહેતા હોય હરણનો મળ બેઠા હોય તો એમ લાગે કે ભાઈ હરણ આ અહીંયા રહેતા હશે બરાબર પક્ષીઓની છરસ બતાવી હોય તો એમ લાગે કે પક્ષીઓ અહીંયા રહેતા હશે ભલે આપણે અહીંયા જોતા ન હોઈએ પણ આપણે એના પરથી ખ્યાલ આવે બરાબર એટલે આ રીતના ટીમોએ એને એ પણ સમજાવ્યું કે જ્યાં જે લોકોનો મળ જોવા મળે ને એની ઉપરથી નક્કી થાય કે અહીંયા આ પ્રાણીઓ રહેનારા હશે એટલે એ પણ એને ઓળખાવે છે જંગલના અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી અને તેના મળ અને પગલાના નિશાનીથી ઓળખી શકતા હોય છે જે વન વિભાગ ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરનારા અધિકારીઓ હોય મિત્રો એ એને ખબર ન હોય કે અહીંયા સિંહ રહેતો હશે પણ એ એને જાણવા મળે ને કે અહીંયા સિંહના પગલાની નિશાનીઓ હોય બરાબર તો એ નિશાનીઓ ઉપરથી ખબર પડી જાય કે અહીંયાથી સિંહ પસાર થયેલ છે અને નિશાની જાય તો એ જ્યાં ગેર હોય ને એના પગલાના સગડ જે આપણે કહીએ છીએ એ રીતના એની ઉપરથી એની શોધ થઈ શકે કારણ કે આપણને ખબર છે કે ક્યાંય પણ તમે પગ ધૂળની માટીમાં મૂકો અને આપણું ચપ્પલ પહેરેલું હોય ચપ્પલના તળિયામાં જે છાપ હોય છાપ એ ધૂળમાં ઉઠી જાય એની ઉપરથી આપણે ખબર પડી જાય ને ક્યાંય ચપ્પલ પહેરીને કોઈ માણસ નીકળેલો છે બરાબર એ જ રીતના જંગલમાં આપણે જે સાવજના મોર ને એના પંજારાને ક્યાંય પણ જમીનમાં મૂકેલા હોય બરાબર તો એના એ પગલા પગલા ઉપર એ થયેલો હોય તેને ખબર પડે કે સિંહ અહીંયા થઈને ગયેલ છે બરાબર એટલે અથવા તો કરેલો હોય તો એ મળ જ્યાં પડ્યો હોય એની પરથી ખબર પડે કે અહીંયા સિંહ હશે તો જ અહીંયા એનું મળ હોય આવું તક લગાડીને પણ આવા અધિકારીઓ જે છે ને એ ઓળખી જાય છે અને એ ઓળખવામાં મદદરૂપ બને છે બીજું છેલ્લે હવે અહીંથી નીકળવાની તૈયારી કરે છે બધાને એક મોટા પ્રાણીમાં ઘણા બધા પ્રાણીઓ જોયા ત્યારે ટીમુ જે છે એ આખા આખો મળનો ઢગલો બતાવે છે તો આપણને આશ્ચર્ય થાય કે જંગલમાં મળનો ઢગલો કોણ કરતો હશે બરાબર તો તેમાંથી કેટલાક ઢાલિયા જીવડા અને ઈયળો ખોરાક મેળવતા હતા તેમાંથી કેટલાક બીજાંકુરિત વિકસિત થઈ રહ્યા હતા જુદા જુદા છોડ અને સૂપ હતા બરાબર જુદો પ્રાણીઓ જે કાંઈ પણ ઝાડ કે ફળ કે ખાય છે ને તો એ ખાય ત્યારે એ ક્યાં જાય પોતાના પેટમાં પોતાના પેટમાં પાચન થઈ અને મળના સ્વરૂપમાં એ પાછા બહાર નીકળે બહાર નીકળે એને જ્યાં મળ કર્યો હોય ને બરાબર એમાં એનો બીજ હોય જે ઝાડનું ફળ એને ખાધું હોય એ ફળનું બીજ એના મળમાં ભળી ગયું હોય અને એ મળમાં જ્યારે વરસાદ પડે ત્યારે એમાંથી અહીંયા ઉગી શકે એટલે એ અહીંયા ઉગે છે તો એમ પણ એને એ જંગલની વૃદ્ધિ કરવામાં એને ફાયદો કરે બીજા અન્ય છોડનો એનો વારસો જે છે એ જાળવી રાખવા માટે બરાબર એટલે જે વનસ્પતિનો વારસો જાળવવા માટે પણ આ બીજનો ફેલાવો થાય મળ દ્વારા તો એ થાય અને બીજા નંબરમાં એ કે મળ જ્યાં કર્યું હોય તો ત્યાં ઢાલિયા જીવડાઓને અન્ય જીવડાઓને મળમાંથી મૃતક જીવીઓ હોય એમાંથી પોષક તત્વો મેળવી અને પોતાના ખોરાકમાં ઉપયોગી બનતા હોય છે તો એવું પણ બની શકતું હોય છે કેટલીક વનસ્પતિના બીજના ફેલાવા માટે અગત્યનો ભાગ છે ને આ રીતના ભજવે છે જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે આ વસ્તુ જરૂરી છે કારણ કે પ્રાણીઓએ ધારો કે ખેતરની અંદર કે કોઈ જગ્યાએ કોઈ પ્રાણી હોય કોઈ એવું ફળ ખાધું બરાબર
અને ઈ ફળનું બીજ હતું ઈ એના પેટમાં ગયું બરાબર તો પેટમાંથી પાચન થઈ અને મળ મારફત ઈ બીજ પણ નીકળી ગયું તો એને કહ્યું બરાબર સમય આવ્યો એની ઉપર પાણી પડ્યું અને જમીનમાં એ અંકુરિત થયું બરાબર અને ત્યાંથી ધીરે ધીરે એનો છોડ વિકાસ થયો બરાબર તો બીજના ફેલાવા કરવામાં પણ એ ફાયદાકારક થાય છે કે નહીં એટલે પ્રાણીઓ પણ જંગલની આહાર કરીની સાથે સાથે આ રીતના વૃક્ષોની વારસદારને પણ આગળ વધારવામાં અને બીજનો ફેલાવો કરવામાં પણ એ ઉપયોગી બનતું હોય છે એટલે આવી બધી સ્થિતિ જે છે ને એ ઘણી વખત એના પુનર્વિકાસ માટે જવાબદાર હોય છે નહીંતર આપણને પ્રશ્ન છે ને કે અહીંયા કોઈ વાવતું નથી બીજ તો અહીંયા જંગલમાં એટલા બધી ઉગતા ક્યાંથી હશે એટલે આ રીતના ઉગી શકતા હોય છે બરાબર અને આ રીતના જે સડી ગયેલા મળ પણ બીજારૂપ રીતે પોષણ પાડે છે છેલ્લે પ્રોફેસર અહેમદ એને એ સમજાવે છે કે તમને કદાચ તમે તમારી નોંધપોથીમાં કદાચ નોંધ્યું હશે કે વનસ્પતિના વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ માટેની તકો પૂરી પાડે છે તૃણાહારી તૃણાહારી એટલે કે જે ઝાડને ખાય છે ઘાસને ખાય છે બરાબર આવા પ્રાણીઓ જે છે આ બધા પ્રાણીઓને શું કરે છે તો કે ખોરાક મળે અને એનું રહેઠાણ મળે તૃણાહારીઓને ઘાસ ખાઈને રહેનારા પ્રાણીઓ હોય આ બધા જ પ્રાણીઓના રહેઠાણ કોણ બને જંગલ અને ખોરાક કોણ બને છે જંગલ તમે મિત્રો કદાચ આવું નહીં જોયું હોય ક્યાંય પણ જૂના ખંડેર થઈ ગયેલા મકાનો હોય એની દિવાલ હોય ને એની દિવાલમાં પક્ષીઓ ચરક કરે અને એ દિવાલની તરાળમાં એની ચરક પડી હોય તો એ તિરાડમાંથી છે ને પેલો પીપળો ઉગે છે ઘણી વખત આવું બને છે ક્યાંક દિવાલ હોય ને દિવાલમાં તિરાડ પડી હોય બહુ જૂનું મકાન હોય વર્ષો જૂનું બરાબર તો એમાં જોઈએ તિરાડો પડી ગયેલી હોય ને તો એની તિરાડો વચ્ચે પણ અમુક વનસ્પતિ ઉગેલી હોય તો આપણને પ્રશ્ન થાય છે તિરાડમાં પણ બીજ વાવ્યું હશે બરાબર પણ ચકલાઓ કે પંખીઓ હોય તો એને પેલા પીપળના ટેટા કે વડના ટેટા ખાધા હોય અને એની એ ટેટો જે પેટમાં જાય પછી એના બીજ જે છે એને છરક મારફત એ દિવાલ ઉપર બેઠું હોય ત્યારે પડ્યું બરાબર તો એ તિરાડમાં પડ્યો વરસાદ પડ્યો અને એ બીજ જે છે એ દિવાલની તિરાડમાં અંકુરિત થયું અને ત્યાં થયું નહીં તો ત્યાંથી દિવાલમાં પણ વાવવા જાય ક્યારેક આપણે જોઈએ છીએ કોઈ જૂનવાણી મકાન હોય પુરાતન તો એમાં જોજો એની તિરાડોમાં પણ અમુક અમુક વનસ્પતિ ઉગેલી હોય બરાબર તો આ રીતના પક્ષીની સરગ દ્વારા એના બીજ એમાં પડે છે અને પછી એનો ફેલાવો થાય છે એટલે આવું પણ બનતું હોય છે તૃણાહારીઓની વધુ સંખ્યા એટલે માંસાહારીઓમાં ખોરાકનો વધુ જથ્થો પ્રાણીઓની વિવિધતામાં એને ઉપયોગી બની શકતો હોય છે મિત્રો એટલે કે જેમ તૃણાહારીની સંખ્યા વધે એમ માંસાહારીની સંખ્યા વધવાની છે કારણ કે ઘાસ ખાનારા પ્રાણીઓ હશે તો એ પ્રાણીઓને ખાનારા બીજા મોટા પ્રાણીઓને આવશે દાખલા તરીકે ઘાસ ખાનારા કોણ છે હરણ છે બરાબર તો ઘાસ ઉગેલું હશે તો ત્યાં હરણ આવશે અને હરણ આવશે તો હરણોનો ભક્ષક કોણ છે સિંહ ચિત્તો દીકરો જે કાંઈ પણ હરણને ખાઈ જતા હોય બરાબર વાઘ છે તો એ ત્યાં હરણ આવશે તો આ પ્રાણીઓ ત્યાં આવશે બરાબર એટલે આ રીતના એની આહાર કડી માટે પણ એ મહત્વની ભૂમિકા ભજવે છે અને પ્રાણીઓની વિવિધ જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે વિઘટકો પોષક તત્વોનો પુરવઠો જંગલના વૃક્ષોને પૂરો પાડવામાં સહાય કરે છે અને વિઘટકો એકનું ઘટન કરી અને બીજામાં ફેરવી નાખે માની લો કે ઝીણી ઝીણી ફૂગ હોય બરાબર તો એ જે તે વસ્તુને કોહવાટ કરી અને સળવી નાખે છે ફૂગ બેક્ટેરિયા બરાબર તો આ વિઘટન પામવામાં પણ એ પોષક તત્વોનો પુરવઠો એ વૃક્ષોને પૂરો પાડવામાં સહાય કરે છે વિઘટકોથી કારણ કે વૃક્ષોને પોષક તત્વો જમીનમાંથી મેળવવા છે તો જમીનની અંદર પણ એના વિઘટકો હશે બરાબર તો એ સેન્દ્રિય પદાર્થમાં વિઘટન પામશે એટલે જમીનમાં પણ કોહવાટ થવા માટે બેક્ટેરિયાઓ હશે ફૂગજન્ય હશે બરાબર તો એ સડો થશે અને સડો થશે બરાબર તો એના સેન્દ્રિય પદાર્થો બનશે અને સેન્દ્રિય પદાર્થો બનશે તો એમાંથી પોષણ મેળવી અને વૃક્ષમાં જશે બરાબર એટલે એ વિઘટકો જે છે એ પણ આ રીતના એને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં દરેક વૃક્ષોને પુરવઠો પૂરો પાડવામાં મદદરૂપ બને છે તેથી જંગલો એક અદ્વિતી જીવી અસ્તિત્વ જીવનથી ભરપૂર છે મિત્રો ખાસ યાદ રાખજો કે અદ્વિતીય જીવિત અસ્તિત્વ અદ્વિતીય જીવિત અસ્તિત્વ એટલે કે જેની કલ્પના ન કરી શકાય બરાબર અથવા તો અદ્વિતીય બરાબર કે જે ઘણું બધું મહત્વકાંક્ષી હોય ઘણું બધી જરૂરી હોય એવું જીવનનું અસ્તિત્વ ટકાવવા માટે વૃક્ષો અને જંગલો જે છે ને એ છે બરાબર એટલે ન ખબર પડતા પણ એનું અદ્વિતીય જીવિત અસ્તિત્વ જે છે ને એ જંગલનું હોવું અનિવાર્ય છે જો એનું અસ્તિત્વ નહીં હોય તો સજીવ સૃષ્ટિ જે છે એના માટે પણ મુશ્કેલી ઊભી થશે બરાબર એટલે
रीतना मित्रों दरेक प्राणी आहार कड़ी आहार श्रृंखला जाळवी राखवामां वातावरण संतुलन जाळवी राखवामां बराबर अन्य विघटकों द्वारा विघटन पामी बराबर अने पोषक तत्वों तैयार करवामां आ बधी ज रीते जंगल नो आख्या पूर्व पोषण चक्र एमा ने एमा चालतुं रहे छे अने ए रीतना उपयोगी थाय छे। मित्रों नेक्स्ट लेक्चर में हवे पछी मळशुं त्यारे एना विषयनी आगळनी चर्चा जे छे ए करशुं। थैंक यू मित्रों।